નમસ્તે. મળે કૃપા પ્રભુની જીવનમાં જ્યાં સંસાર ઉજ્જવળ થઈ જાય, આજકાલના સ્પર્શે જીવને જ્યાં ભક્તિ રસ મેળવાય. આજે ભક્તિ રસમાં વાત કરીશું, શિવ પૂજા દરમિયાન કયા કયા દ્રવ્યોનો ઉપયોગ થાય છે, કેવી રીતે તે દ્રવ્યોનો ઉપયોગ કરવાથી મળે છે શિવજીની કૃપા. આ તમામ બાબતો સાથે શરૂ કરીએ આજનો આ કાર્યક્રમ ભક્તિ રસ. ભક્તિ રસમાં આજે આપણે વાત કરીશું કેવા કેવા પ્રકારે થાય છે ભગવાન શિવની પૂજા, પૂજા કરતા સમયે કયા કયા દ્રવ્યોનો ઉપયોગ થાય છે અને તેને કેટલા પ્રમાણમાં તેનો ઉપયોગ કરવો જોઈએ જેથી પ્રાપ્ત થાય ભગવાન શિવની કૃપા. અને આ જ બાબતે જાણકારી આપવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા જ્યોતિષાચાર્ય શાસ્ત્રી વિનોદ પંડ્યાજી. શાસ્ત્રીજી, સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. તો ચાલો શાસ્ત્રીજી સાથે શરૂ કરીએ ભક્તિ રસ અને જાણીએ કે શિવ પૂજા દરમિયાન કયા કયા દ્રવ્યોનો થાય છે ખાસ ઉપયોગ. શાસ્ત્રીજી, જે રીતે વાત કરીએ, આજનો વિષય છે કે ભગવાન શિવની પૂજા કરવામાં આવે ત્યારે કયા કયા દ્રવ્યોનો ઉપયોગ થાય છે, તેને કેવા પ્રમાણમાં લેવું જોઈએ. તો સૌથી પહેલો સવાલ તો એ થાય કે ભગવાન શિવની પૂજા કેટલા અને કયા કયા પ્રકારે થાય છે? શિવજીની પૂજા બે રીતે શિવપુરાણ ની અંદર વર્ણવેલી. શિવજી પોતે કહ્યું છે કે હે પાર્વતીજી, મારી પૂજા બે રીતે થાય છે, વિહિત અને અવિહિત. વિહિત પૂજા એટલે શાસ્ત્ર ઉપર આધારિત કે નીતિ નિયમ પૂર્વક જે પૂજા કરવામાં આવે છે, મંત્રો સાથે અને બ્રાહ્મણો કે પંડિતોની સાથે બેસી જે યજ્ઞ યાગાદિ કરવામાં આવે છે એને વિહિત પૂજા કહેવાય છે. અને બીજી એક પૂજાનો ઉલ્લેખ ભગવાન શિવે કર્યો છે, અવિહિત, એટલે જેની અંદર મંત્ર નથી, જેની અંદર શાસ્ત્ર નથી, જેની અંદર બીજા કોઈ દ્રવ્ય નથી, એ પૂજા પણ હું સ્વીકારું છું. જેમ કે વાત કરીએ જંગલના આદિવાસી લોકો, તો જંગલના આદિવાસી લોકો જ્યારે શિવની પૂજા કરે છે ત્યારે તો બિચારા કંઈ જાણતા નથી, માત્ર શિવજીને નમસ્કાર કરતા હોય છે કે બિલીપત્ર જો મળે તો અર્પણ કરી દેતા હોય છે. એમને કંઈ નીતિ નિયમ કે આવું બધી કોઈ ખબર નથી. જેમ કે દિગંબર અઘોરી બાવાઓ, તો એ લોકો પાસે પણ કંઈ ઘર હોતું નથી કે એને ચંદન કે કંકુ કે બધું એને મળી રહે, એટલે એ લોકો તો માત્ર ભસ્મ શરીર ઉપર લગાવી અને અગડ બમ બમ કરીને એને શિવજીની પૂજા કરતા હોય છે અને શિવજીની મસ્તીમાં મોજમાં રહેતા હોય છે. એટલે શિવજીની પૂજાના પ્રકાર એ શિવપુરાણની અંદર વર્ણવેલા છે, વિહિત અને અવિહિત. અને એક માનસ પૂજા છે, મનથી થતી પૂજા, આદ્ય ગુરુ શંકરાચાર્ય જેનું વર્ણન કરેલું છે શિવ માનસ પૂજા, એ સ્તોત્ર બહુ સરસ છે, વાંચવા જેવું છે. અને બીજી છે દ્રવ્યો સાથે પૂજા, કે જેમાં માનસિક પૂજા આવતી નથી, આપણે બધી વસ્તુ લાવી અને થાળી સજાવી અને બેસીએ છીએ અને વારા ફરતી એક એક વસ્તુ એ શિવજીને અર્પણ કરીએ છીએ. એટલે શિવજીની પૂજા આ રીતે બે પ્રકારે, માનસિક અને દ્રવ્યો સાથે, વિહિત અને અવિહિત, એ પ્રકારે શિવજીનું પૂજન એ સર્વત્ર થતું જોવા મળે છે. બિલકુલ, શિવજીની પૂજાની વાત કરવામાં આવી રહી છે. જો વાત કરવામાં આવે પાત્રોની, તો તેમને પૂજા દરમિયાન કેટલાક પાત્રોનો ઉપયોગ થાય છે, તેમાં કેવા કેવા પ્રકારના પાત્રોનો ઉપયોગ થાય છે? શિવજીને પૂજા જ્યારે દક્ષિણમાં તમે જાઓ તો ત્યાં સ્ટીલ જોવા મળતું નથી, સ્ટીલનું એક પણ વાસણ એ શિવજીની પૂજામાં ચાલે નહીં. ત્યાર પછી કાંસાનું કોઈ પાત્ર એ પણ શિવજીની પૂજામાં ચાલે નહીં. શિવજીની પૂજાની અંદર સોનું એટલે સુવર્ણના પાત્રો, જ્યોતિર્લિંગની અંદર તમે જોયો તો સુવર્ણની થાળીમાં એ ભગવાનને ભોગ ધરતા હોય છે, તો જે પૂજાના પાત્રો હોય છે સુવર્ણમાંથી બનેલા હોય છે, ચાંદીમાંથી બનેલા હોય છે. અને તાંબુ પણ શિવને બહુ પ્રિય છે, એટલે તાંબામાંથી પણ એ શિવજીના પાત્રો બનાવવામાં આવે છે. એટલે શિવજીને બને તો સ્ટીલ જે છે આપણે તો ઉપયોગ કરીએ છીએ, ત્યારે સર્વત્ર તમે જાઓ તો સ્ટીલનો ઉપયોગ થતો જોવા મળે છે. પણ સ્ટીલ એ લોખંડ છે અને લોખંડનો ઉપયોગ એ પૂજાની અંદર ન થાય, એ માટે તમારે જોવું હોય તો જૈન ધર્મ જુઓ તો જૈન ભાઈ બહેનો છે એ ક્યારે પણ સ્ટીલનો ઉપયોગ નહીં કરે, એમની પૂજાની અંદર એ બીજી ધાતુઓ જોવા મળે છે પણ સ્ટીલ જોવા મળતું નથી. એમ આપણા સનાતન ધર્મની અંદર પણ એવું છે કે શિવજીની પૂજા કરવા બેસો અને એવું કંઈ મોઘું આવતું નથી, શિવજી માટે તમે એકાદો કલશ લાવો કે એક તરભાણું કે પાલું આચમની લાવો તો એની કંઈ બહુ કિંમત હોતી નથી. પણ આપણને એક આળસ છે ને, આપણને એવી આદત છે કે કેટલાક એવા હોય છે કે શિવના મંદિરમાં સ્ટીલનો લોટો લઈને આવતા હોય છે, સ્ટીલનો લોટો લઈ અને શિવજી ઉપર અભિષેક કરતા હોય છે. અને કેટલાક મેં વ્યક્તિ એવા જોયા છે કે દૂધની કોથળી લઈને આવે અને દૂધની કોથળી લઈને મંદિરમાં આવે અને આમ આ રીતે દૂધની કોથળીને તોડે અને એ છે એ પણ વસ્તુ ત્યાં નાખે અને દૂધની કોથળીથી આમ ધાર કરે ભગવાન ઉપર, પણ પાત્રનો ઉપયોગ કરતા નથી.
આ અશોભનીય લાગે, આ વસ્તુ શોભતી નથી કે તમે દૂધની ખોતરી લાવી અને આગળથી તોડી અને આમ અભિષેક કરો, કેટલું બધું કડંગુ લાગે. એટલે બને તો શિવજીની પૂજાની તમારા ઘરમાં પણ અને શિવ મંદિરમાં પણ સોનું ચાંદી કે તાંબુ આ ત્રણ ધાતુનો ઉપયોગ એ કરવો જોઈએ. બિલકુલ, શિવજીના પૂજા વખતે કયા કયા દ્રવ્યનો ઉપયોગ થાય તેની વાત કરી રહ્યા છે. પાત્રની વાત કરી, માળાની વાત કરવામાં આવે તો શિવજીને ક્યાંક ને ક્યાંક માળા પણ અર્પણ કરવામાં આવે છે, તો કેવા પ્રકારની માળા શિવજીને અર્પણ કરવી જોઈએ? શિવજીને રુદ્રાક્ષની માળા એ બહુ અતિ પ્રિય છે. સ્ફટિકની માળા પણ શિવજીને બહુ પ્રિય છે. અને અકીક નામનો પથ્થર આવે છે, એ અકીકની માળા પણ શિવજીને બહુ પ્રિય છે. તદઉપરાંત ભક્તો પોતાના હાથે એ ધતુરાના પુષ્પની માળા છે, આકડાની માળા છે, કમળનો હાર છે, એ રીતે શિવજીને અલગ અલગ માળાઓ અર્પણ કરતા હોય છે. પણ બને તો ઘરમાં પણ ઘર સેવા હોય તો એક નાની રુદ્રાક્ષની માળા એ શિવજીને અર્પણ કરી રાખવી જોઈએ. અને શિવાલયમાં તમે જુઓ છો કે જ્યારે શિવપૂજન થઈ જાય ત્યારે પૂજારી મહારાજે રુદ્રાક્ષની માળા એ શિવજીને અર્પણ કરતા હોય છે. એટલે ઘર સેવામાં કે મંદિરમાં આ પ્રકારની જે માળાઓ છે, અકીક, સ્ફટિક, રુદ્રાક્ષ, એ શિવજીને બહુ પ્રિય છે, તો એ માળાઓ અર્પણ કરવી જોઈએ. શાસ્ત્રીજી, જે રીતે આપે માળાની વાત કરી કે કેવા કેવા પ્રકારની માળા શિવજીને પ્રિય છે અને તે અર્પણ કરવામાં આવે, ચંદનની વાત કરી તો ભગવાન શિવને ચંદન ચડે છે, તેમને ચંદનનો ચાંદલો કરવામાં આવે છે, તો ભગવાન શિવને કયા કયા પ્રકારના ચંદન અર્પણ કરવા જોઈએ? આજકાલના ભક્તોને તો એ પણ ખબર નહીં હોય કેટલા પ્રકારના ચંદન આવે છે. તો અનેક પ્રકારના જે ચંદનો છે એનો ઉપયોગ શિવ ભક્તો શિવ પૂજનમાં કરતા હોય છે. અને મોટા ભાગે દક્ષિણની અંદર આ વસ્તુ આપણને વધારે જોવા મળે છે. આપણે તો એટલું જ જાણીએ કે પીળા રંગનું હોય ચંદન, તો પીળા રંગનું માત્ર ચંદન આવતું નથી, હરિત ચંદન પણ આવે છે, રક્ત ચંદન પણ આવે છે. જે થોડું લાલાશ પડતું હોય તો એ હરિત ચંદનનો ઉપયોગ એ શિવજીના પૂજામાં થતો હોય છે. ત્યાર પછી પિત્ત ચંદન, જે પીળું ચંદન છે, એનો ઉપયોગ પણ આપણે શિવ પૂજામાં કરતા હોઈએ છીએ. અને હરિત ચંદન એ થોડું લીલા જેવા કલરનું આવતું હોય છે અને એ ચંદન પણ આપણે શિવજીને અર્પણ કરીએ છીએ. પણ આના માટે એ ચંદન મેળવવા માટે પ્રયત્ન કરવો પડે. કેટલી વાર કેવું આપણે જોઈએ છીએ, બજારમાં જે ચંદનની ડબ્બીઓ મળે છે એ ડબ્બીઓમાં ચંદન તો હોય છે પણ કદાચ 5 કે 10% બાકીનો પાવડર હોય છે. બાકી બને તો ઘરમાં જ ચંદન તૈયાર કરવું જોઈએ. અને તમે કોઈ જગ્યાએ તીર્થયાત્રા કરવા માટે જાઓ તો ત્યાં અલગ અલગ પ્રકારના ચંદનો મળતા હોય છે. પણ જો હૃદયમાં ભાવ હોય તો આવા વિચારો આવે તો મારે ઘેર સેવા છે, મારા ઘેર શિવજી છે, આપણે જેમ નાના બાળક માટે કોઈ રમકડું કે કોઈ વસ્ત્ર લઈ જઈએ એમ મારા ઘરમાં ભગવાન છે તો એમના માટે હું આ લઈ જઉં, એવો જે ઉમળકો છે એ આપણને અંદરથી થવો જોઈએ. તો કેટલાક ભક્તો તીર્થયાત્રા કરવા જાય ત્યાં હરિત ચંદન છે, રક્ત ચંદન છે, પિત્ત ચંદન છે, ત્યાર પછી ગોપી ચંદન છે, આવા અલગ અલગ પ્રકારના ચંદનો એ શિવજી માટે લાવતા હોય છે. શાસ્ત્રીજી, જે રીતે આપણે વાત કરી ચંદનની કે કેવી રીતે કયા કયા પ્રકારના ચંદનથી ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય, વાત કરવામાં આવે જો ચંદનને બનાવવું હોય તો કેવી રીતે ચંદનને તૈયાર કરી શકાય? ખરેખર તૈયાર કરેલું ચંદન જ શિવજીને અર્પણ કરવું જોઈએ. જેમ તમે દેરાસરમાં જાઓ તો દેરાસરમાં બજારમાં જે ડબ્બા મળે છે એનો ઉપયોગ થતો નથી. દેરાસરમાં તમે જુઓ જે પૂજારી હોય એ સવારે વહેલો ઉઠી અને એ ચંદન ને બધું ઘસતો હોય છે અને એની કઈ સુગંધ આવતી હોય છે. એમ શિવજીને પણ પ્રાચીન કાળની અંદર અને અત્યારે પણ અનેક એવા પ્રદેશો છે કે જેમાં શિવજીને ચંદન અર્પણ કરવામાં આવે છે, પણ એ પોતે બનાવેલું અને એના માટે ઓરસિયા બજારમાં મળતા હોય છે. આજકાલ તો ઓરસિયો ક્યાંય જોવા મળતો નથી, કોઈ ઘરમાં ઓરસિયો જોવા મળતો નથી. પણ જે શિવના પરમ ભક્તો છે અને જેને શ્રદ્ધા છે એ લોકો ઘરમાં ઓરસિયો લાવી એની ઉપર ગંગાજળ થોડું પધરાવી અને એની અંદર થોડું કપૂર છે, એની અંદર થોડું અબરક છે, એની અંદર થોડી કસ્તુરી છે એ પધરાવી અને ઘસતા હોય છે. અને જ્યારે ઘસાતું હોય ત્યારે આખા ઘરની અંદર એ ચંદનની સુવાસ એ ફેલાઈ જતી હોય છે. અને ચંદન જ્યારે આપણે લેપ કરીએ ત્યારે આપણું જે કપાળ છે એકદમ શીતળ બની જતું હોય છે. પણ એવું ચંદન તો આજકાલ બહુ ભાગ્યે જ જોવા મળે છે. કારણ કે લોકો અત્યારે તો યુગ એવો આવ્યો છે કે લોકો પાસે સમય નથી, સમય છે પણ ભગવાન માટે નથી. બાકી ટીવી જોવાનો કે ન્યૂઝપેપર જોવાનો વાંચવાનો એવો બધો સમય છે પણ ભગવાન માટે અડધો કલાકનો સમય નથી. તો બને તો ઘરમાં ઓરસિયો રાખો અને ઓરસિયા ઉપર એક ચંદનનું કાષ્ઠ લાવી અને દરરોજ સવારે પૂજા કરવા બેસો ત્યારે 5-10 મિનિટ એમાં થોડું કપૂર, અબરખ, કસ્તુરી વગેરે પધરાવી
અને એને જાતે તૈયાર કરો. જાતે તૈયાર કર્યા પછી હાથની જે અથેળી છે એ અથેળી વડે એને લઈ અને વાડકીમાં આ રીતે ભરવું જોઈએ, અને એ ચંદન એ ભગવાન શિવને અર્પણ કરવું જોઈએ. અને આ રીતે એ ચંદનનું તમે પણ તિલક કરશો તો તમારું મગજ, તમારું કપાળ એકદમ શીતળ બની જશે. તો બને તો સારો કોઈ દિવસ હોય અથવા આર્થિક શક્તિ હોય તો અલગ અલગ વસ્તુઓ લાવી અને રીતે પોતાની જાતે એ ચંદન તૈયાર કરવું જોઈએ. બિલકુલ, જે રીતે દ્રવ્યોની વાત થઈ રહી છે, ભગવાન શિવને કયા કયા પુષ્પો ચડે, કેટલા પ્રમાણમાં ચડે તેને લઈને વાત કરીશું. એક બ્રેક બાદ આપ જોતા રહો ભક્તિ રસ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે ભક્તિ રસમાં. આપણે વાત કરી રહ્યા છે શિવજીને પૂજા સમયે કયા કયા દ્રવ્યોનો ઉપયોગ કરી શકાય, કેટલા પ્રમાણમાં કરી શકાય, અને આ તમામ બાબતે જાણકારી આપી રહ્યા છે. અમારી સાથે જોડાયા છે શાસ્ત્રી વિનોદ પંડ્યાજી. શાસ્ત્રીજી, જે રીતે આપણે પહેલા વાત કરી કે કયા કયા દ્રવ્યોનો કેવી રીતે ઉપયોગ કરી શકાય, વાત કરીએ પુષ્પ, તે પણ એક દ્રવ્ય છે જે શિવજી પર ચડાવવામાં આવે છે, કેવા પુષ્પનો અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ જેનાથી શિવજીની કૃપા પ્રાપ્ત થાય. શિવજીને સૌથી પ્રિય જો કોઈ પુષ્પ હોય તો એ કમળ છે, કારણ કે એનો ઉલ્લેખ પુરાણોમાં પણ છે. હરિસ્તે સાહસ્રમ કમલ બલિમાધાય પદયો યદેરકો ને તસ્મિન નિજમ ઉદાહરણ નેત્ર કમલમ ગતૌ ભક્ત્યુદ્રેક પરિણતિમસૌ ચક્રવપુષા ત્રયાણામ રક્ષાએ ત્રિપુરર જાગરતી જગતામ. આમાં ભગવાન નારાયણે 1000 કમળના પુષ્પો લઈ અને શિવજીની આરાધના કરી હતી એવો ઉલ્લેખ છે. અને શિવજીએ પોતાની જાતે એક કમળ લઈ લીધું. હવે એક કમળ કઈ રીતે ખૂટે છે 1000માં? હવે જો આસન ઉપરથી ઊભા થઈએ તો પૂજા અધૂરી મનાય. એટલે નારાયણે વિચાર કર્યો કે શું કરવું. એટલે ભગવાન નારાયણ વિચાર કર્યો, મને બધા કમળ નયન કહે છે, મારા નેત્રો કમળ જેવા છે. એટલે નારાયણે પોતાનું નેત્ર એ શિવજીને અર્પણ કરી દીધું અને શિવજી ત્યાં પ્રસન્ન થયા અને સુદર્શન ચક્રની ભેટ આપી. નારાયણના હાથમાં જે સુદર્શન ચક્ર છે એ નારાયણનું નથી પણ શિવજી આપેલી ભેટ છે, અને બંને ભેટ્યા છે અને બહુ પ્રસન્ન થયા છે. એટલે બને તો શિવ પૂજાની અંદર કમળનો ઉપયોગ કરવો. અને આ કમળ અલગ અલગ પ્રકારના આવે છે. સફેદ રંગનું જે શ્વેત કમળ આવે છે, નીલ કમળ આવે છે જે આછું બ્લુ કલરનું આવે છે, ત્યાર પછી રક્ત કમળ આવે છે. આવા અલગ અલગ પ્રકારના જે કમળો છે એ કમળ શિવજીને બહુ પ્રિય છે. એટલે કમળના પુષ્પ શિવજીને અર્પણ કરવા. બીજો ઉલ્લેખ છે શિવપુરાણમાં ધતુરાના પુષ્પ, જે ગામડામાં પણ દરેકને મળી રહે તો ધતુરાનું પુષ્પ લાવી અને શિવજીને અર્પણ કરવું જોઈએ. આંકડો એ પણ સર્વત્ર જોવા મળે છે તો આંકડાના પણ થોડા પુષ્પ લાવી અને શિવજીને અર્પણ કરવા જોઈએ. ત્યારબાદ બકુલ, ચંપક આ બધા જે પુષ્પો છે એનું વર્ણન એ શંકરાચાર્યજીએ કરેલું છે. જાતિ ચંપક બિલ્વ પત્ર રચિતમ પુષ્પમ ચ ધૂપમ તથા, એટલે બકુલના પુષ્પો છે, ચંપાના પુષ્પો છે. આમ તો ચંપો કોઈને ચડતો નથી પણ શિવજીને આપણે અર્પણ કરીએ છીએ તો એ ચંપાના પુષ્પ છે. મોગરો છે, એ મોગરો પણ શિવજીને બહુ પ્રિય છે. તદઉપરાંત ગુલાબ વગેરે જે બીજા પુષ્પો છે એ પણ શિવજીને અર્પણ થાય છે. પણ વિશેષ રૂપે એ કમળનું પુષ્પ, ધતુરાનું પુષ્પ અને આંકડાના પુષ્પ આ શિવજીને બહુ પ્રિય છે એવા ઉલ્લેખ પુરાણોમાં જોવા મળે છે. બિલકુલ, દ્રવ્યોની વાત કરી રહ્યા છે, તેમાં નૈવેદ્યની જો વાત કરવામાં આવે તો તેમાં કયા કયા પદાર્થોનો સમાવેશ થાય છે અને ભગવાન શિવને તે કેટલા પ્રમાણમાં ચડે? 33 કરોડ દેવોનો નૈવેદ્ય અલગ અલગ છે. જે માતાજી છે તો આપણે એને સુખડી અર્પણ કરીએ કે કંસાર અર્પણ કરીએ, એમ દરેક દેવોનો નૈવેદ્ય અલગ છે. એમ નારાયણની વાત કરીએ તો આપણે દ્વારિકા જઈએ કે શ્રીનાથજી જઈએ ત્યારે ઠાકોરજીના 56 ભોગ થાય, અને 56 ભોગની અંદર પાપડ પણ હોય, અથાણું પણ હોય, મરચું પણ હોય, દરેક વસ્તુઓ એની અંદર મૂકેલી હોય 56 ભોગની અંદર. પણ શિવજી એ સાત્વિક દેવ છે, એ આવું બધું જમતા નથી. અને ભલે એ સંહારકના દેવતા છે, સંહાર કરનારા છે, પણ શિવજી જેવા કોઈ સાત્વિક દેવ નથી. એમનું ભોજન એકદમ સત્વયુક્ત છે. એટલે જ્યારે યજ્ઞ હોય અને ત્યારે જમણવાર થાય તો પહેલા ગામડાની અંદર એ શિવજીનો જમણવાર કયો તો લાડુ હોય, ફૂલવડી હોય, મોટા બટાકાનું શાક હોય, દાળ હોય, આ જમણની અંદર હોય. અને શિવજીને જ્યારે થાળ ધરાવે ત્યારે પણ આ 5-6 વસ્તુ એની અંદર વિશેષ રૂપે મૂકતા હોય છે. એટલે તમારા ઘર સેવાની અંદર પણ જો શિવજી હોય તો એને ઘીમાં રાંધેલો ભાત એ શિવજીને બહુ પ્રિય છે. એ ઘીમાં રાંધેલો ભાત એની અંદર થોડી બુરુ ખાંડ અથવા સાકર
એ ઉમેરી અને શિવજીને અર્પણ કરવો, કારણ કે શિવજી એ બહુ સાત્વિક છે, એટલે એમનો નૈવેદ્ય પણ બહુ સાત્વિક છે. એકાદ બે કેળા લઈ એને સમારી એની અંદર થોડી સાકર ને ઘી પધરાવી એ પણ શિવજીને તમે અર્પણ કરી શકો. તદઉપરાંત વાત કરીએ લાડુ, એ મોદક પ્રિય, ભગવાન શિવજીને લાડુ બહુ પ્રિય છે, એટલે લાડુ તમે અર્પણ કરી શકો. તો શિવજીના જે નૈવેદ્ય છે એમાં ખીર, દૂધમાં બનેલી, ગાયના દૂધમાં બનેલી ખીર, જેની અંદર ઇલાયચી સૂકો મેવો વગેરે પધરાવી અને શિવજીને અર્પણ કરી શકાય. કેસરયુક્ત દૂધ એ પણ શિવજીને બહુ પ્રિય છે, તો કેસરવાળું દૂધ એ શિવજીને અર્પણ કરવું જોઈએ. બાકી આના સિવાય અલગ અલગ નૈવેદ્ય આપણે ફળના નૈવેદ્ય અર્પણ કરીએ છીએ, પણ શિવજીને તીખું તમતમતું કે દાહ થાય એવું શિવજી ક્યારે જમતા નથી. હા, કદાચ ઠાકોરજીના 56 ભોગની અંદર બધી જ વસ્તુઓ મૂકવામાં આવે, પણ શિવજીનો જ્યારે 56 ભોગ થાય, અને શિવજીના મંદિરમાં 56 ભોગ જોવા મળતા જ નથી, કારણ કે શિવજીનો જે નૈવેદ્ય છે એ બહુ સાત્વિક છે. લાડુ, ખીર, દૂધ, પંચામૃત, એ પંચામૃત શિવજીને બહુ ભાવે છે, તે પંચામૃત પણ અર્પણ કરો. ફળની અંદર વિશેષ રૂપે કેળા અને બીલીનું પાકેલું ફળ, બિલ્વ ફળ, એ પણ શિવજીને બહુ પ્રિય છે. તો આ પ્રકારનો નૈવેદ્ય એ શિવજીને અર્પણ કરવો જોઈએ. અને ફરસાણની અંદર વાત કરીએ તો આપણી જે પરંપરા છે એમાં ફૂલવડી આજકાલ તો એ દૂર થતી જાય છે, ક્યાંય જોવા મળતી નથી, પણ શિવજીના યજ્ઞમાં જમણવાર હોય તો ફૂલવડી હોય, લાડુ હોય, દાળ હોય, આ જે વસ્તુ છે એ શિવજીને બહુ પ્રિય છે. અને પરંપરાથી આપણા જે પૂર્વજો છે એ શિવજીને આ નૈવેદ્ય અર્પણ કરતા હતા, અને મંદિરોમાં પણ આ નૈવેદ્ય અર્પણ થાય છે. તો બને તો બજારમાંથી લાવેલું કે તીખું તમતમતું એ ક્યારે પણ શિવજીને અર્પણ કરશો નહીં, કારણ કે શિવજી એ શુદ્ધમ, શાશ્વતમ, નિષ્કલંકમ, એ બહુ શુદ્ધ છે અને બહુ સાત્વિક છે, એટલે બને તો આ પ્રમાણેનો નૈવેદ્ય એ અર્પણ કરવું. બિલકુલ, વાત કરવામાં આવે તો પૂજાના અંતમાં ખાસ શું ધ્યાનમાં રાખવું જોઈએ ભગવાન શિવની પૂજા વખતે દ્રવ્યોને લઈને? શિવજીની પૂજા કરવા બેસો ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવું કે શિવજીની પૂજા ક્યારે પૂર્ણ થતી નથી. માટે આદ્યગુરુ શંકરાચાર્યજી એક શ્લોક લખ્યો છે, કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયનજમ વા માનસમ વા અપરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેત ક્ષમસ્વ જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. આ શ્લોકનો અર્થ થાય છે, હે ભોળાનાથ, મેં શાસ્ત્રીય પૂજા કરી હોય, મંત્ર બોલ્યો હોય કે ન બોલ્યો હોય, આની અંદર કોઈ દ્રવ્ય ખૂટતું હોય, મારા મનથી કોઈ દોષ થયો હોય તો બાળક જાણી અને મને માફ કરો. આ શ્લોક અવશ્ય બોલવો જોઈએ અને કાનની જે બે બૂટ છે એ પકડી અને શિવજીને પ્રાર્થના કરવી જોઈએ, કારણ કે આદ્યગુરુ શંકરાચાર્યજીનો આ મત છે, કરચરણ કૃતમ વા કાયજમ, એટલે શરીરથી, મનથી, વાણીથી કોઈ પણ દોષ થયો હોય તો હે કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો, હે કરુણાના અવતાર, હે ભગવાન શિવ, આપ એને માફ કરો. તો આ રીતે ક્ષમા પ્રાર્થના એ અવશ્ય કરવી જોઈએ. કેટલાક લોકો પૂજા કરીને ઊભા થઈ જતા હોય છે, પણ પૂજાના અંતની અંદર એ શિવજીની કોઈ સ્તુતિ, જેમ કે શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો, આવી કોઈ સ્તુતિ છે, આવો કોઈ શ્લોક છે, એ અવશ્ય બોલવો જોઈએ. કારણ કે આપણી નમ્રતા છે અને નમ્રતાથી શિવજી એ કદાચ કોઈ દોષ થયો હોય તો પણ એ માફ કરી દે છે અને આપણી ઉપર પ્રસન્ન થાય છે. એટલે પૂજાના અંતભાગની અંદર કદાચ કોઈ વસ્તુ ન્યૂન હોય કે અધિક હોય તો ક્ષમા પ્રાર્થના કરવી જોઈએ. તો શાસ્ત્રીજી, જે રીતે આપે માહિતી આપી શિવજીની પૂજા સમયે કયા કયા દ્રવ્યોનો કેટલા પ્રમાણમાં કેવી રીતે ઉપયોગ કરવો, આગળ વાત કરીશું શિવજીના કોઈ સુંદર ભજન વિશે. હાલ ભક્તિ રસમાં લઈએ એક બ્રેક, આપ જોતા રહો ભક્તિ રસ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે ભક્તિ રસમાં. બ્રેક પહેલા આપણે વાત કરી કે ભગવાન શિવની પૂજા વખતે કયા કયા દ્રવ્યોનો ઉપયોગ કરી શકાય, તેનો ઉપયોગ કેટલા પ્રમાણમાં અને કેવી રીતે કરવો જોઈએ. શાસ્ત્રીજી, આ તમામ બાબતે આપણે જાણકારી મેળવી વાત કરીએ ભક્તિ રસના અંતમાં કોઈ સારા એવા ભજનની, ભગવાન શિવને લગતું કોઈ સારું એવું ભજન. એક સુંદર પ્રાચીન ભજન મને યાદ આવે છે જે ગામડાઓમાં ગવાય છે, અને ગામડાના જે દર્શક મિત્રો છે એને આનો ખ્યાલ પણ હોય છે, કે અગડબમ શિવ લહેરી, એ બહુ પ્રખ્યાત ભજન છે શિવજીનું. અને જ્યારે શિવના ભક્તો મોજમાં આવી જાય ત્યારે આ ભજનને માણતા હોય છે, ડાયરાની અંદર પણ આ ભજનને માણતા હોય છે. તો આજે આપણે દર્શક મિત્રોને અગડબમ શિવ લહેરી સંભળાવીએ. બિલકુલ, આપને અને દર્શક મિત્રો અને ભગવાન શિવને સંભળાવીએ આ સુંદર ભજન.
ભક્તિ રસમાં આજે આપણે વાત કરી ભગવાન શિવની પૂજા વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, કેટલા પ્રકારે તેમની પૂજા થાય છે, કયા કયા દ્રવ્યોનો ઉપયોગ થાય છે, આ તમામ બાબતે શાસ્ત્રીજી આપે માહિતી આપી. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આવતીકાલે ફરી મળીશું નવા એક વિષય સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.